નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પુસ્તક યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જો વરસાદને લઈને વાત કરીએ તો ગુજરાતમાં હજુ આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની અવમભાગે આગાહી કરી છે. ત્યારે આજરોજ સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના 52 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જ્યારે મિત્રો રાજ્યના સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદમાં આજે રોજ જામજોધપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો મિત્રો ચોટીલામાં 1.25 ઇંચ, લોધીગામાં 1.25 ઇંચ, વલસાડમાં 1 ઇંચ, કોડીનારમાં 17 મીમી, ત્યારબાદ મિત્રો વાંગરામાં 17 મીમી, રાપરમાં 17 મીમી, ત્યારબાદ મિત્રો થાનગઢમાં 17 મીમી, હાસોટમાં 16 મીમી, લીમખેડામાં 14 મીમી અને વાપીમાં 17 મીમી વરસાદ વરસ્યો છે. હાલ મિત્રો વિડીયોને આગળ વધારીએ તે પહેલાં, તમે અમારી યુટ્યુબ ચેનલ હોય અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો તમને વરસાદને લઈને પળે પળની અપડેટો અમારા ચેનલ થકી મળતી રહે. ત્યારબાદ મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં મિત્રો પાલનપુર, સુઈગામ અને વડગામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. થરાદ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા અને શેડ ઉડવા લાગ્યા હતા. થરાદના ડોડ ગામે ભારે પવનથી બગાયતી પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ખેતરમાં બનાવેલ પશુ માટે અનેક શેડ ભારે પવનથી ભંગી ઉઠ્યા હતા. ત્યારબાદ મિત્રો આજ સવારના 6 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં વરસેલા વરસાદની જો વાત કરીએ તો રાજ્યમાં આજે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. દાહોદમાં ઝાલોલ, લીંબડી, સિંગવડ, લીમખેડા, સજેલી અને નાનસલાઈમાં વડોદરામાં વરસાદ વરસ્યો હતો. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ પણ અત્યારે જામ્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નવરાત્રીના તહેવારની ખેલૈયાઓને આતુરથી રાહ જોઈ રહ્યા છે. એમાં પણ મિત્રો કોવિડ-19ના 2 વર્ષ બાદ હવે આ વર્ષે વાજતે ગાજતે નવરાત્રી ઉજવવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે હવામાન ખાતાની આગાહી મુજબ 26 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો કદાચ આ વર્ષે મેઘરાજા રંગમાં ભંગ પાડી શકે છે. ત્યારબાદ મિત્રો રાજ્યમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે મિત્રો વેલમાર્ક, લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો મિત્રો 17 અને 18 તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે આગાહી કરેલી મુજબ 15 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ લેશે. આ વર્ષે મિત્રો નવરાત્રીમાં પણ ચોમાસાના વિદાયની વચ્ચે આવે તો આ કારણે મિત્રો નવરાત્રીમાં છૂટો સવાયો વરસાદ વરસી શકે છે.